दोस्तों कहानी शुरू करू तना पहला प्लीज वीडियो लाइक कर चैनल सब्सक्राइब करजो बात हती के यशवंतराय विंचिया गामना जागीरदार મોટી ખેતી અને સમાજમાં કરેલી લખલૂટ સખાવતથી સમાજનું મોટું માથું ગણાતું તેઓ તેઓની પત્ની સુનંદાદેવી અને દીકરો વસંત અને દીકરી રૂપા સાથે રહેતા વસંત અને તેની બહેન રૂપા લગભગ સમોડિયા હોય તેઓ સંપીલા હતા અને વસંત હંમેશા રૂપાની ખુશીનો ખ્યાલ રાખતો સ્મયાંતરે યશવંતરાયે દીકરા વસંતના લગ્ન માલતી સાથે તથા દીકરી રૂપાના લગ્ન હેમંત સાથે કરેલા પણ તે તેમની જાહોજલાલીને તેમના પૌત્રો પૌત્રીદ વારા ભોગવતા ન જોઈ શક્યા ખૂબ જ ટૂંકી માંદગીમાં પરલોક સિધાવી ગયા યશવંતરાયના અચાનક અવસાથી વસંત એકમાત્ર વરસ હોઈ આ લખલૂટ સંપત્તિનો માલિક બન્યો અને તેની પત્ની માલતી મહારાણીની જેમ મહાલતી થઈ તેને હવે સુનંદાનો પ્રેમ એ કોઈ ચોકીદારની આણ હોય તેમ દિસતો અને તેથી વારે વારે સુનંદાનું અપમાન કરતી તો રૂપાના તેની માં સુનંદા તથા ભાઈ વસંત પ્રત્યેના પ્રેમને તે યશવંતરાયની મિલકત માટેના પ્રેમના સ્વરૂપે જોતી હતી અને રૂપા તેના બાપની મિલકતમાં ભાગ પડાવશે તેવા સંશયથી હંમેશા પરેશાન રહેતી રૂપાનું સાસરું યશવંતરાય જેવું સ્મૃદ્ધ નહીં પણ રૂપાના સાસરીયા ખાધેપીધે સુખી અને કિસવંતરાએ જમાઈ હેમંતનું ભણતર જોઈને જ હેમંત સાથે રૂપાના અરેન્જ મેરેજ નક્કી કરી નાખ્યા હતા અને રૂપાએ પણ તેના પિતાની મરજીને માન આપી હેમંતને અપનાવી લીધો હતો દોસ્તો કહાની આગળ સંભળાવું એના પહેલા ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો રૂપાનો વર હેમંત આર્મીમાં હતો અને એની પોસ્ટિંગ કાશ્મીરમાં હતી હજી તો વરસ જ રૂપા એની સાથે ગઈ હતી હેમંતની સાથે કાશ્મીર લઈ જવાની હેમંતની ઈચ્છા નથી પણ રૂપાની જીત સામે નમતું મૂકીને તેને લઈ જવી પડી હતી રૂપાને કાશ્મીરમાં એના પતિ સાથે રહેવું હતું અને સાસરીમાં બધા જ લોકોનો વિરોધ છતાં પણ જીત કરીને એ ગઈ રૂપા આજે ખૂબ ખુશ હતી તેની કઠિન પ્રતીક્ષા અને ધીરજ પછી અંતે એના સતરંગી સપનાઓ હકીકતમાં પરિવર્તિત થઈ ગયા હતા એ ખુદને આસમાનમાં ઉડતી પરી જેવી લાગતી હતી થોડો સમય તો આ ખુશીના નશામાં બધું સારું સારું લાગ્યું અને પછી જીવનમાં પરીક્ષાનો ભાગ પૂરો થયો જીવન હકીકતની દુનિયામાં પ્રવેશવા લાગ્યું અહીં મિલિટરી ક્વાર્ટરના નિયમોમાં બંધાતી ચાલી ફરવાની શોખીન રૂપાને આ બધું થોડું ના કદાચ વધારે પડતું અઘરું પડતું હતું અત્યાર સુધી એના જીવનમાં તેને મોજ મસ્તી જ જોયેલી પાણી માગે તો સરબત મળતું એણે હેમંત સાથે લહેરી સહજીવન જીવવાના સપના સિવાય કશું વિચાર્યું જ નહોતું આ બધા નિયમો તો જાણે કડવી સુદર્શનની ગોળી જેને ગળવાની નહીં પણ મોઢામાં મૂકીને ધીમે ધીમે ઓગળવા દેવાની કે ચાવી જવાની જેવી હાલત હતી કડવા ઘૂંટ હસતા મોઢે પીતા પીતા એ નવા વાતાવરણમાં સેટ થવાનો પ્રયત્ન કરતી હતી હેમંત એને ખૂબ પ્રેમ કરતો કરતો હતો હતો અને બહુ જ ધીરજથી એની સાથે વાત એટલે રૂપાને બહુ તકલીફ નહતી રૂપાને તો જિંદગી હવે હેમંત સંગ વિતાવવાની હોય તે અહીંના બંધિયાર દિનચર્યામાં ધીરજ રાખીને સમય વિતાવતી હતી લાગણીના દરિયામાં કદીક ભરતી અને કદીક ઓટ આમ રૂપા સેટ થવાનો પ્રયત્ન પ્રયત્ન કરતી હતી થોડા દિવસ રહીને એને પોતાના પિયરની યાદ આવી અહીં મિલિટરી કેમ્પમાં આવે છ એક મહિના થયા હતા અને તેને વિંછિયા ગામનો સાતમ આઠમનો મેળો યાદ આવી ગયો પોતાના પિયરે ગયે વર્ષે પણ ગઈ નહતી એને હેમંતને કીધું હેમંત ચલ મારે ગામ આપણે ત્યાં સાતમ આઠમના મેળાની મજા કરશું હાલ બોર્ડર ઉપર પરિસ્થિતિ કાબૂમાં હોઈ મિલિટરી કેમ્પ તરફથી રજા માટે કોઈ અટકાવ પણ નહોતો તેઓ હેમંતના તાજેતરના લગ્નથી વાકેફ હતા તેથી શક્ય એટલી વધારે રજા અને આર્મીની જીપ પણ આપી અને થોડી કુટુંબીજનો માટે ભેટ સોગાત ખરીદી બીજે દિવસે રૂપા અને હેમંત વતન આવવા નીકળ્યા હેમંતને ઘેર ઉત્સવ જેવું વાતાવરણ હતું અને હેમંતના મા હેમંતને મિલેટરી વર્દીમાં જોઈને આનંદિત થયા તે દિવસ બહુ આનંદમાં વિત્યો હેમંતે રૂપાના મનની વાત તેની મા શારદાને કહી કે રૂપા સાતમ આઠમ તેના ઘેર વિતાવા માગે છે હેમંતના મમ્મી પણ રૂપાના મનની સ્થિતિ સમજતા હતા તેથી રૂપાને પિયરે મૂકી આવવા માટે હેમંતને કીધું અને આમ રૂપા તેના પિયર જવા માટે બીજા જ દિવસે તૈયાર થઈ દોસ્તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો જ્યારે હેમંતે જીપની ચાવી ઘૂમવી સ્ટાર્ટ કરી ત્યારે એના દિલમાં કુણી કુણી લાગણી સળવળવા લાગી એ પોતાના ઘરે જતી હતી એ ઘર જ્યાંની દિવાલો પર એને ક્રેયોથી દોરેલા ફૂલ અને પતંગિયા છે એની દિવાલો પર એનો મનગમતો આસમાની કલર હસતો હશે ક્યારામાં વાવેલ ચમેલીના સફેદ નાજુક ફૂલો એની ચાદર પાથરીને જાજમ બનાવીને એની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હશે કિંચોરા ખાટના કડાનો ચીંચુડાટ પણ એને અવાજ કરી કરીને પોકારી રહ્યો હતો એનો બેડરૂમ એનો પલંગ એના પર હાથથી ભરેલી ફૂલોની ભાતવાળી ચાદર બારી પર સાટીંગના પડદા અને એનું કબાટનું પેલું ખાનું હા એ ખાનામાં એણે પોતાની કેટકેટલી યાદગીરી સાચવી રાખી હતી ચાર વર્ષની હતી ત્યારે તૂટી ગયેલ હાથવાળી ઢીંગલી જે એને અનહદ પસંદ હતી પોતાના ખૂબ જ વહાલી સાતમા ધોરણની ગુજરાતીની નોટબુક જેમાં એના મનગમતા ટીચર અમૃતભાઈની મારો યાદગાર પ્રવાસ નિબંધ ઉપર ઢગલો પ્રેમ ધોરીને લખેલી રિમાર્કસ અને પાંચ સ્ટાર આપેલા તે અને પોતાના સ્કૂલ ડ્રેસની અતિપ્રિય લાલ રંગનો સ્કર્ટનો બેલ્ટ પહેલમહેલો દાંત તૂટી ગયેલો તે યાદગીરી રૂપે એને બધાથી છુપાવીને કપાસ માચીસના બોક્સમાં મૂકીને ત્યાં સાચવી રાખેલો હતો હેમંત જ્યારે પહેલીવાર મળેલ ત્યારે તેને આપેલ પહેલવહેલું ગુલાબનું ફૂલ એની નાનકડી પર્સનલ ડાયરીમાં પ્રેસ કરી મૂકીને એ જ કબાટના ખાનામાં મૂકી રાખેલ હતું ને તે કબાટની તમામ વસ્તુઓ તેનો ખજાનો હતો એની પોતીકી અલાયદી દુનિયા હતી એના કબાટને લોક કરવાની સુવિધા હતી જેની ચાવી ફકત અને ફકત એના ગળામાં પહેરેલ કાળા દોરામાં પૂરોવાયેલી રહેતી એના સિવાય કોઈને પણ એ ખાનાને અડવાનો હક ન હતો ઘરનો નું ગલીમાં ગલી ટર્ન લેતા દૂરથી દેખાવા લાગ્યું અને રૂપાની આંખો પાણીથી ભરાવા લાગી લગ્ન પછી ગુમાવેલ પિયરની માયાનો અહેસાસ અત્યારે થતો હતો દિલ અંદરથી હચમચવા લાગ્યું હતું જીપનું પૈડું ખાડામાં આવતા અને જમણી બાજુ ખેંચાઈ પણ હેમંતના અનુભવી હાથે પાછી રસ્તે ચડી અને તરત જ રૂપા ભાનમાં આવી અને લાગણીના ઘોડાપુરને પણ હાલ પૂરતી બ્રેક મારવી તેને હિતાવહ લાગી અને જોતજોતામાં તો જીપ યશવતરાયને ત્યાં પહોંચી આવી વટથી જીપમાંથી ઉતરી રૂપાએ પોતાના ઘરનો ઝાંપો ખોલ્યો અને જોયું તો ચમેલીના વેલાની જગ્યાએ કોટા સ્ટોન લાગી ગયા હતા કાંઈ વિચારે ત્યાં હેમંત જીપ લઈને અંદર કમ્પાઉન્ડમાં આવ્યો અને જીપનો અવાજ સાંભળી સુનંદાબેન બહાર આવ્યા અરે અરે ઊભી રહે દીકરાના ખબરના પત્ર ભાઈ તમે લોકોએ તો ભારે કરી મજામાં ને કુમાર આવી પછી અંદર જઈને આરતીનો દીવો લઈ આવ્યા અને એને કંકુ ચોખાથી પોંખીને પોખીને જમાઈ અને રૂપાના ઓવારણા લીધા અને રૂપા હેમંતને વટભેર પોતાના ઘરમાં ખેંચી ગઈ પોતાનું ઘર હા ઘરની જાણીતી ખુશ્બુ આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લઈને ફેફસામાં ભરી લીધી મગજ તરબતર થઈ ગયું અને એ વટભેર સોફામાં પોતાની જગ્યાએ બેસી ગઈ એના મમ્મી સુનંદાબેન એના આ પાગલપણ પર હસી પડ્યા અને હેમંત તરફ પ્રેમપૂર્વક જોતા રૂપાના ગાલ પર હલકી વાલભરી ટપલી મારીને બોલ્યા બેસ બેટા તમે બેસો હું પાણી લેતી આવું હેમંત શંખેડાના હિંચકે બેઠો હતો અને રૂપા પલાઠી વાળીને સોફામાં બેસીને આખા ઘરનું નિરીક્ષણ કરવા લાગી બારી પરના પડદા બદલાઈ ગયા હતા આમ પણ એ જૂના થઈ જ ગયેલા સારું થયું બદલી નાખ્યા લાઇટ નવી લગતી હતી તો પંખો ચકચકિત હતો ઘરના લાઇટ પંખા સાફ કરવાનું કામરૂપાનું રહેતું અને એ બહુ જ પ્રેમથી દર અઠવાડિયે એ કામ પૂરી નિષ્ઠા સાથે પાર પાડતી પોતાના ગયા પછી પણ એનો ચકચકાટ નવા પંખા જેવો અકબંધ જોઈને દિલમાં ક્યાંક કંઈક ફડફડ્યું ખબર નહીં કેવી લાગણી એને સમજવા જેટલી પરિપક્વ એ હજુ નહતી કદાચ ખાટની જગ્યાએ નવો શંખેડાનો હિંચકો આવી ગયો હતો જેમાં કિચુડાટ નહોતો કરતો કદાચ એના બોલ બોલબેરિંગ સાથે લાગી ગયા હતા દીવાન ખાનામાં નવી ગ્રેનાઇટની ફર્સ જગારા મારતી ચમકતી હતી અચાનક એના મગજમાં શું આવ્યું ખબર નહીં ને એ ઊભી થઈને ઉપર પોતાના રૂમમાં ગઈ પોતાના કબાટ આગળ પહોંચી અને જોયું તો બારી પાસેનો તેનો પલંગ ગાયબ હતો અને ત્યાં ખૂણા સામે જ સિસ્મના લાકડાનું એનું પ્રાણપ્યારું ખજાનાનું કબાટ હતું અને એ જોઈ ખુશખુશાલ થઈ ગઈ એણે એની ચાવી તેને જતી વખતે કબાટ ઉપરની ફાટમાં ખોસી રાખી હતી વળતી પડે રૂપાય હાથ કબાટ ઉપર ફેરવ્યો અને એ ચાવી લઈ કબાટ ખોલવાનો પ્રયત્ન કર્યો પણ આશુ એ કબાટનો નકુચો તોડી નાખેલ હતો તેને કોઈ તાળું ન હતું ખુલ્લા કબાટને હવે કોઈ જ ચાવીની જરૂર નહોતી અને રૂપાના દિલમાં એક ધ્રાસકો પડ્યો એને ફટાફટ હેન્ડલ ખેંચીને કબાટ ખોલ્યું તો પોતે હાથથી ભરેલી ફૂલોની ચાદરના ટુકડામાં બાંધેલા જૂના ડ્રેસનું પોટલું તેના ઉપર પડ્યું કબાટની અંદરનું દ્રશ્ય જોઈને એનું મન હલબલી ઉઠ્યું કબાટની અંદર એની ભાભીના જૂના ચંપલ અને અને બિલના કાગડો તેના પપ્પા યશવંતરાયની ટોપી અને અન્ય જૂના ધૂળથી ફિક્કા પડેલા ફોટાઓમાં તેનો ખજાનો શોધ્યો પણ ઘરના નકામાં સામાનના લદાયેલ દંકચર એની ભરપૂર હાંસી ઉડાવી રહ્યો હોય એવું લાગ્યું દિવાનખાનાની અને પેલા પંખાની ધૂળની સફાઈ જેટલી સહજતાથી આ કબાટની પણ સફાઈ થઈ ગયેલી જોઈ રૂપા હેબતાઈ ગઈ ત્યાં દિવાનખાનામાંથી મમ્મીનો અવાજ આવ્યો હે રૂપા તો હેમંત કુમારને એકલા મૂકી ક્યાં છે એ આવીમાં કહેતા સ્વસ્થ થઈ જઈને જુએ છે તો સુનંદામાં ચા અને બાજરીના વડા લઈ આવ્યા હતા હજુ હેમંત ચાયનો કપ હાથમાં લે ત્યાં માલતી ભાભી બહારથી શોપિંગ કરીને આવ્યા હોય તેમ લાગ્યું અને રૂપાને જોઈ ના જોઈ કરી સુનંદાબેનને તતડાવતી હોય તેમ બોલી અરે માં શું ખાલી ચા અને વડા ખવડાવીને આ લોકોને પાછા મોકલશો રૂપા આ સાંભળી ચક્કર ખાઈને સોફામાં ત્યાં જ ઢગલો થઈ ગઈ તે તો અહીં સાતમ આઠમનો મેળો માણવા રહેવા આવી હતી અને ભાભી તેઓને આજે જ પાછા મોકલવાનો ઈરાદો રાખતી હતી હેમંતે ચાનો પ્યાલો પરત મૂકી રૂપાને ટેકો આપ્યો અને હેતથી બોલ્યો અરે રૂપા ચલ જલ્દી કરતે તારી મમ્મીને માટે આપણે લાવ્યા તે કાશ્મીરી શાલ હજુ નથી આપી કંઈ વાંધો નહીં હું હમણાં જીપમાંથી લઈ આવું હેમંત જીપમાં પાછળ ડીકીમાં રાખેલી રાત્રિ રોકાણ માટેના કપડાની બેગ ખોલીશાલ શોધતો જોઈ ઓશિયાળા બનેલી સુનંદા ભીની નજરે મનોમન યશવંતરાયને પૂછતી રૂપાને તેનો ખજાનો કેવી રીતે આપું ત્યારે વસંત કોરી આંખે તેની બહેન રૂપાને જોઈ રહ્યો હતો દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો ને વીડિયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો